જય હિન્દ મિત્રો આપણે એનટીએસસીનું પેપર સોલ્યુશન જે કરી રહ્યા છીએ એમાં અત્યાર સુધી તમને એસી પ્રશ્નો મેં કરાવી ચૂક્યો છું જેને જોવાના વાક્યો હોય એ પ્લે પ્લેલિસ્ટમાં જઈને અને ડિસ્ક્રિપ્શનમાં પણ જઈને એ લિંક મળી જશે જોઈ શકે છે આપણે એક્યાસી નંબરના પ્રશ્નથી આ વિડીયોમાં શરૂઆત કરીશું મિત્રો આજે પ્રશ્નપત્ર છે એ ઇંગ્લિશમાં છે પણ પરીક્ષા છે ને ગુજરાતીમાં પણ આપી શકાય છે તો જેને ગુજરાતી માધ્યમમાં જે ભણતા હોય એ પણ આ વિડીયો જુઓ કેમ કે આપણે ગુજરાતીમાં સોલ્યુશન કરાવશું અને તમને આજે પૂરેપૂરું સારી રીતે સમજાવવામાં આવશે બરાબર તો એક્યાસી નંબરનો પ્રશ્ન શું કહે છે જુઓ કે જે સોળ તારીખ છે બરાબર સોળ તારીખે છે ને એ ફ્રાઈડે છે ફ્રાઈડે એટલે શું થાય શુક્રવાર બરાબર તો સોળ તારીખે ફ્રાઇડે છે હવે એવું કહે છે કે ભાઈ મહિનાનો જે ચોથો ચોથો મંગળવાર છે ને એ ક્યારે આવશે બરાબર તો પહેલી વસ્તુ કે ચોથો મંગળવાર હોય બરાબર તો એ સાત તેરી એકવીસ એટલે કે એકવીસ તારીખ પછી જ આવે બરાબર કેમ કે ત્રીજો મેક્સિમમમાં મેક્સિમમ છે ને બાવીસ તારીખે છે ને આવી શકે મેક્સિમમ બરાબર પહેલી વસ્તુ તો ચોથો કીધું છે તો સાત સાત દિવસના આપણે સેટ બનાવીએ તો એકવીસ તારીખ સુધી તો ત્રીજો જ આવશે ચોથો આવવું હોય તો બાવીસ તારીખ આવશે એટલું આપણે ટૂંકમાં મગજમાં એક ક્લિયર રાખવાનું તો એકવીસ તારીખ સુધી કઈ આવી ના શકે બરાબર તો આમાં જુઓ છોકરાએ શું ભૂલ કરી છે લગભગ આ વ્યક્તિ આમાં વીસ ટીક કરીને આવ્યો છે સાત દિવસ પછી સાત દિવસ સાત પ્લસ સાત પ્લસ સાત બરાબર તો આ એક તો આવશે નહીં બરાબર હવે આમાંથી કોઈ પણ આવી શકે તો પહેલી વસ્તુ કે સોળ તારીખે જો ફ્રાઈડે હોય બરાબર તો એના સાત દિવસ પછી પાછું ફ્રાઈડે જ આવશે બરાબર તો સોળ તારીખે ફ્રાઈડે હોય તો એની પછી આપણે સોળમાં સાત સાત પ્લસ કરી દેસુ એટલે ત્રેવીસ તારીખે બરાબર ત્રેવીસ તારીખે પણ ફ્રાઈડે જ આવશે બરાબર એ થઈ ગયું હવે ત્રેવીસ તારીખની આગળ જશો બરાબર ચોવીસ તારીખે શનિવાર પચીસ તારીખે રવિવાર છવ્વીસ તારીખે સોમવાર અને સત્યાવીસ તારીખે મંગળવાર તો મંગળવાર કઈ તારીખે આવશે સત્યાવીસ તારીખે તો આમાં જવાબ શું આવશે સત્યાવીસ તારીખ કોને કોને નો ખબર પડી નો ખબર પડી હોય ફરીથી વિડીયો જુઓ પણ આવો જ પ્રશ્ન તમને દર વર્ષે દરેક પેપરમાં આવી રીતે વાર વાળો પૂછાશે એટલે કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ બરાબર નેક્સ્ટ છે કે બ્યાસી નંબરનો પ્રશ્ન કે ટુ ડે ઈઝ મંડે એટલે કે આજે માની લો કે મંગળવાર છે બરાબર તો માની લો કે આજે મંગલવાર છે તો આજથી 65 દિવસ પછી શું આવશે તો સાત સાથે ઉંચાસ સત છપન સતનવા ત્રેસઠ બરાબર ત્રેસઠ એટલે બે દિવસ વધ્યા બરાબર તો કહેવાનો મતલબ કે આજે જો મંગળવાર હોય ને આ મંગળવાર નહીં મંડે એટલે સોમવાર તો સિક્સ્ટી ફોર દિવસે મંગળવાર થશે અને સિક્સ્ટી ફાઇવ દિવસે શું થશે બુધવાર થશે તો આમાં વેનસડે જવાબ આવશે બરાબર તો આ રીતે આપણે સોલ્વ કરવાનું નેક્સ્ટ પ્રશ્ન છે મિત્રો એટી થ્રી નંબરનો કે ફર્સ્ટ જાન્યુઆરી બે હજાર વીસ બે હજાર બરાબર આ બે હજારની વાત થાય છે

આજની તારીખે છે ને ગુરુવાર આવે એવું તમારે યાદ રાખવાનું બરાબર કેલ્ક્યુલેશન માટે કે આજની તારીખે માનલો તમે આજે વિડીયો જોઈ રહ્યા છો આજે માનલો ગુરુવાર છે બરાબર તો આવતા વર્ષે આજની જ તારીખે બરાબર એ છે ને ગુરુવાર નહીં શુક્રવાર રહેશે એટલે કે એક દિવસ વધી જશે પણ જો વર્ષ આમાં જુઓ વરસ એમને આપેલું નથી બે હજાર છે અને બે હજાર એક એટલે વરસ પણ બદલાયેલું છે અને આ બે હજાર જે છે એ લીપ યર છે બરાબર તો લીપ ઇયરનો મતલબ એ થાય કે જે વર્ષને આપણે જો ચારસો થી ભાગી શકતા હોઈએ ને એને લીપ ઇયર કહેવાય તો આપણે બે હજાર જે વર્ષ જે છે એને ચારસો થી ભાગી શકીએ બરાબર તો આનામાં છે ને એક વર્ષ વધારે આવે એટલે કે આપણે દરેક નોર્મલ જે વર્ષ હોય એમાં ત્રણસો ને દિવસ હોય તો આવા દિવસ આવા વર્ષમાં છે ને ત્રણસો ને છાસઠ દિવસ હોય એટલે કે આ શનિવારની જો વાત થતી હોય આમાં તો આપણા રૂલ પ્રમાણે આવતા વર્ષે આજ તારીખે રવિવાર હોવો જોઈતો હતો પણ લીપિયર છે એટલે મંડે એટલે કે સોમવાર થઈ જશે બરાબર તો કોને કોને ખબર પડી બે વસ્તુ યાદ રાખવાની આજની તારીખે આવતા વર્ષે એક દિવસ વધી જશે મતલબ કે આજે ગુરુવાર છે તો આવતા વર્ષે આજની તારીખે શુક્રવાર થઈ જશે પણ જો આ વર્ષ બરાબર એ લીપી વર્ષ હોય તો શુક્રવાર નહીં શનિવાર થઈ જશે તો આમાં શું આપેલું છે કે ભાઈ એક જાન્યુઆરીએ છે ને શનિવાર હતો તો આવતા વર્ષે રવિવાર હોવો જોઈતો તો આ તારીખે પણ આ લીપ ઇયર છે એટલે મંગળ સોમવાર થઈ જશે બરાબર એટલે આમાં જવાબ સોમવાર આવશે કયું લિપીયર છે તો એ જાણવા માટે તમે શું કરશો બરાબર તો આપણે ફોર હંડ્રેડ થી ભાગાકાર કરશું બરાબર ફોર હંડ્રેડ થી તો આજે બે હજાર કેટલું છે અઠયાવીસો છે તો ને તમે ચારસો થી ભાગાકાર કરશો ને તો આ ભાગાકાર થઈ જશે એટલે આ સાચો જવાબ છે આ ખોટો છે આ ખોટો છે આ ખોટો છે આ બધાને તમે ચારસો થી ભાગી જશો ને તો નહીં ભંગાય બરાબર ઘણાને ને એવું કન્ફ્યુઝન હોય છે કે લીપ ઇયર છે ને એ ચાર થી ભાગતા છે ને આવી જતું હોય બરાબર કેમ કે દર ચાર વર્ષે આવતું હોય પણ એવું હોતું નથી લીપ ઇયર ચારસો થી આપણે ભાગીએ ને ત્યારે આવે તો આપણે ચોર્યાસી પ્રશ્નો જોયા હવે પંચ્યાસી પંચ્યાસી પ્રશ્ન નંબર જોઈએ શું કીધું છે કે આજે હવે સિસ્ટર બ્રધર મધર આજે જે રિલેશનશીપ હોય છે ને રિલેશનશિપ ઉપરથી આ પ્રશ્નો છે બરાબર તો રિલેશનશીપ વાળા પ્રશ્નો જે છે એ એક સાથે આપણે ક્યાં કેટલા છે પંચ્યાસી છ્યાસી સત્યાસી અઠ્યાસી નેવ્યાસી બરાબર નેવ્યાસી નેવું નેવ્યાસી જેવા છે ને એ લી રિલેશનશિપ એટલે કે આ એની બેન થાય ને આ આ એના એના ભાઈ થાય 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 કાકા આના મમ્મી તો એ મારા શું થાય એના ઉપરથી પ્રશ્નો છે તો આ પ્રશ્નો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું મેં આપ મેં જેમ તમને કીધું કે આપણે અલગ ટાઈપના પ્રશ્ન જે છે એ નેક્સ્ટ વિડીયોમાં જોઈએ છીએ તો આપણે પંચ્યાસી નંબરનો પ્રશ્ન છે એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું કોઈને સોલ્વ કરવું હોય તો આ એટી ફાઈવ નંબરનો પ્રશ્ન સોલ્વ કરીને મને કમેન્ટમાં જણાવી શકે છે અને કઈ રીતે સોલ્વ કરવું એ કોઈને ટ્રીક ખબર હોય તો એને એ એવી રીતે પણ સોલ્યુશન કરી શકે છે બાકી અમે તમને ખૂબ જ સરસ રીતે આ છે ને સોલ્યુશન કરાવડાવીશું આ ખાલી પાંચ પ્રશ્નો એવી રીતે હું સોલ્વ કરાવડાવીશ કે ફ્યુચરમાં તમે કોઈ પણ રિલેશનશીપના પ્રશ્નો જે છે એ તમે સોલ્વ કરી શકશો તો તમે વિડીયો અત્યાર સુધી જોયો એના માટે ખૂબ ખૂબ આભાર અને તમે આ વિડીયો તમારા મિત્ર જે તમારી સાથે ભણતા હોય એમનું વોટ્સએપમાં ગ્રુપ હોય તો એમે ખાસ કરીને એમને શેર કરો અને એમને એનટીએસસીનું જે પેપર ફોર્મ છે એ ભરવા માટે પ્રેરિત કરો અને એને એનટીએસસીનું ફોર્મ ના પણ ભરવું હોય તો પણ આવા વિડીયો જોશે તેનું માઇન્ડ છે ને એકદમ ક્લિયર થશે અને એને ઘણું બધું જાણવા મળશે તો થેન્ક યુ જય હિન્દ